આજે આપણે મોહનભાઈ વખત ઇલેક્શન લડી રહેલા છે, ઘણી હિંમત કરી છે અમે, અને હું તમને એટલું આશ્વાસન આપીશ કે જેવી રીતના અમે 7 મહિના કાઢ્યા છે, એક એક પળને અમે, એક એક આંસુને અમે ભૂલ્યા નથી ને ભૂલવા પણ નહીં દેશું. ખાસ કરીને આપણા આદિવાસી સમાજ છે, પ્રદેશના બધા જ લોકો છે, દૂર પ્રાંતિથી પણ બધા આપણા ઘણા બધા ભાઈઓ બહેનો આવેલા છે, અમે સપોર્ટમાં પણ હતા, સાથે પણ હતા, પણ પરિસ્થિતિ એવી બની કે આજે આપણા વચ્ચે મોહનભાઈ નથી. પણ હું એટલું જ કહેવા માંગીશ કે આપણા અસ્તિત્વની આ લડાઈ છે, આપણા અધિકારની લડાઈ છે, ને ખરેખર આ અધિકારનો ટાઈમ આવ્યો છે, આ વોટનો ટાઈમ આવ્યો છે. વોટ આપણો એક અધિકાર છે, એક મહત્વનો અધિકાર છે, એને પ્રોપર યુઝ કરવાનો છે. હું તમને એટલું જ કહીશ, આજે ઘણું બધું કહેવાનું છે પણ અભિનવે કીધું છે તેમ ફર્સ્ટ ટાઈમ આવી છું તમારી સામે, મોહનભાઈ વગર આવી છું, હિંમત રાખીશ, એટલી હિંમત રાખીશ કે તમને કદાચ શિકાયતનો મોકો નહીં મળે. હું ફર્સ્ટ ટાઈમ આવી છું પોલિટિકલી, સોશિયલમાં ઘણી વખત આવી છું, લોકો સામે આવી છું, બહેનો સામે આવી છું, ગામડે ગામ ફરી પણ છું, પણ એ મારો અનુભવ સોશિયલ તરીકે ન હતો. પોલિટિકલી આજે મોહનભાઈ વગર અમે જોયું કેટલી બધી જવાબદારી હોય, કેમ કે એક નામથી આપણે આજે મોહનભાઈ 35 વર્ષ એક નામથી, પોતાના નામથી આજે પ્રદેશમાં અસ્તિત્વ ટકાવીને 7-7 ટર્મ જીતા. એ લોકોનો પ્યાર હતો, એ લોકો એક મોહનભાઈની વિચારધારા હતી, એ વિચારધારાને જ અમે પણ મેં અભિનવે નિર્ણય કર્યો છે. અચાનક આમ તો મારે અભિનવ માટે જ વિચારવાનું હતું, પણ પરિસ્થિતિ એવી આવી, અભિનવની પણ ઈચ્છા એવી હતી કે નહીં મમ્મી તારે આગળ આવવું જોઈએ, એમને હતું. સાહેબની પણ ઈચ્છા હતી કે આ દિલકર પરિવાર આપણા લોકો સાથે રહી, આદિવાસી લોકો સાથે રહી, ગરીબ લોકોના પડખે રહી, અને એ ઈચ્છાને ધ્યાનમાં રાખીને અમે આ વખતે ઇલેક્શન લડી રહ્યા છીએ. હું તમને એટલું જ ખાલી રિક્વેસ્ટ કરીશ કે પોતાનું એક એક ઘરની લડાઈ છે, એક ફેમિલીની લડાઈ છે, જેવી રીતના મોહનભાઈ તમને 35 વર્ષ રાખ્યા, એક ફેમિલી તરીકે રાખ્યા, એ જ રીતે તમારે બધાએ આ 25 દિવસમાં તમારે પરિવાર તરીકેની લડાઈ લડવાની છે. એમાં તમને બધો જ સામનો કરવો પડશે, એમાં તમારે બધી જ લડાઈ લડવી પણ પડશે, એવા એવા લોકોનો સામનો કરવો પડે કે કદાચ તમે કોઈક વખત હિંમત પણ હારી જાઓ, પણ અમને જોઈને તમારે એક વખત પાછું ઊભું થવું પડશે. એટલી ખાતરી આપીશ કે આજે આપણા સિનિયર એટલા નેતા, એટલા લોક લાડેલા નેતા ને આ પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. હું એટલું તો કહીશ, હું અભિનવ જ્યાં સુધી પોલિટિકલી છે, ત્યાં સુધી હક અધિકારની લડાઈ તો અમે લડતા જ રહીશું, એની સાથે સાથે આપણામાં આપણા માટે મોટામાં મોટી લડાઈ આપણા ન્યાય માટેની છે. એ લડાઈ આપણે નહીં લડશું તો કોઈ દિવસ આપણને ભગવાન પણ નહીં માફ કરે. એક એક એ દિવસે આજ 22 તારીખ મને યાદ છે, બધા જ આંસુ વહાવ્યા છે, હવે આંસુ વહાવવાનો ટાઈમ નથી, હવે એનો જવાબ આપવાનો ટાઈમ આવ્યો છે. એ જવાબ એવો તમારે આપવાનો છે બધાએ કે લાઈફમાં યાદ કરે કે કોઈ નેતા સાથે યા કોઈ આમ લોકો સાથે કોઈ વ્યવહાર કોઈ કરવાવાળું વ્યક્તિ યા તાનાશાહી કરવાવાળું વ્યક્તિ આપણા પ્રદેશમાં આવવા પહેલાં વિચાર કરશે કે આ નગર હવેલી દાદા નગર હવેલીની પ્રજા પણ કંઈક એવી છે કે ત્યાં જવા પહેલાં એક એ લોકોને બીક હોવી જોઈએ કે કંઈક પણ કરી શકે, સામનો કરી શકે, બરદાસ્ત નહીં કરી શકે. અન્યાયની સામે આપણે એટલી ફાઇટ આપીશું કે એ લોકોને યાદ આવશે કે નગર હવેલીમાં જવા પહેલાં એ લોકોને એક વખત ખરેખર યાદ આવશે કે કરવું કે નહીં. આજે મોહનભાઈની પરિસ્થિતિ અમે પળપળ જાણીએ છીએ. 2 વર્ષ જ્યારે આપણે જીતા પછીથી 22 તારીખ સુધી એમને જે રીતના હેરાન કરવામાં આવ્યા એ હું તમને એવા ટાઈમમાં જણાવીશ કે તમે પણ વિચાર કરશો. એક એક દિવસ અમારા માટે વિચાર કરવા માટેનો દિવસ બનાવી દીધા, ઓનલી સિર્ફ ખાલી લોકોને લડાઈ કરવા માટે, કેમ બધાને 2 ટંક રાશન નહીં મળવું જોઈએ, ખાવાનું નહીં મળવું જોઈએ, નોકરી નહીં મળવી જોઈએ, આ અધિકાર માટે લડતા હતા. આજે એટલા એટલા નગર હવેલીના લોકોને કાઢવામાં આવ્યા, લોકોને પરેશાન કરવામાં આવ્યા, દબાવવામાં આવે, ફાઇલો કાઢવાની વાત કરવામાં આવે,
આજે એ લડાઈ લોકોની લડાઈમાં એટલી ધમકાવવામાં આવતું, જીવડાવવામાં આવતું, એટલું હેરેસમેન્ટ કરવામાં આવ્યું કે એને એમપીનું રાજીનામા સુધી પણ એમને પ્રેશર કરવામાં આવ્યું. પણ છેલ્લે મોહનભાઈએ હાર નહીં માની, લોકોનો સાથ નહીં છોડ્યો એમને, બંને એમને ધ્યાન આપવું પડ્યું હતું. કહ્યું એક કન્ડિશન હતી, અમે આ કરી દઈશું, પૂરા કરી નાખીશું. હર વખત અમને ધમકી આપવામાં આવતી, છતાં પણ અમે બહુ ફાઇટ કરી, બહુ લડાઈ કરી. છેલ્લે એક પરિસ્થિતિ એવી આવી ગઈ, આજે હું બોલું એના કરતાં આપણે થોડું વેટ કરશું. આજે આપણો જે પણ કેસ છે તે ન્યાયપાલિકામાં છે. આપણે હમણાં એમના હમણાં હું બોલવા જઈશ તો કદાચ વિશેષ થઈ જશે, પણ આપણને એ દિવસ ખબર પડશે કે મોહનભાઈ સાથે શું થયું છે. અને આ જ બધા હત્યારા, આ જ બધા આરોપી બોલશે કે અમે મોહનભાઈ સાથે શું કર્યું. અને એનો બદલો લેવા માટે બધા એકજૂટ થવાનું છે. હું તો ખાસ કરીને અમારા બહેનોને, આપણા બહેનોને કહીશ કે તમારે પણ હિંમત કરીને બધાએ આગળ આવવું પડશે. આપણા ભાઈઓ તો છે જ, વડીલો પણ છે જ, બધાએ આગળ આવીને બધાએ આ લડાઈમાં સાથ સહકાર આપવો પડશે. કેમકે અમે જે, હું ને અભિનવ, દેલકર પરિવાર ઓનલી તમારા એક સપોર્ટ યા તમારા એક આધારના લીધે આજે અમે ઇલેક્શનમાં પણ ઉભા રહ્યા છીએ કે નહીં. નગર હવેલીની પ્રજા તો છે આજે સાથે, એટલું ધ્યાન રાખજો તમે કે સાથ નહીં છોડતા. 25 દિવસ મહેનત કરી લેજો. ને હું એટલું તો કહીશ કે અમે બહુ ઘણી મહેનત કરશું, બધા મહેનત કરશું, હું અભિનવ જેટલી થાય તેટલી મહેનત કરશું. લોકો ગામડે ગામમાં જઈને પણ અમે લોકોને કન્વિન્સ કરીશું, જે સવાલનો જવાબ હશે તે અમે આપીશું. પણ આ તાનાશાહની સામે આપણે લડાઈ લડવાની છે, બહુ મોટી લડાઈ છે. ને બધા જ એમાં સાથ સહકાર તમે આપશો એવી મેં ઈચ્છા રાખું, આપશો બધા તમે. હું કદાચ બધાને એમ લાગે કે મહિલા તરીકે કદાચ વીક હોઈ શકે, પણ એટલું તો હું તમને ખાતરી આપીશ કે આ વિચાર કરવા માટે મને બહુ એ કન્ફ્યુઝ પણ હતી. અને અભિનવની પણ એક ઈચ્છા હતી કે નહીં મમ્મી, આ ફિલ્ડમાં તારે આવવું પડશે, લોકોને ન્યાય, લોકોને એ કરવા માટે પણ તારે આગળ આવવું પડશે. ને મેં બહુ વિચાર કરીને આ પગલું કર્યું છે તમારી સામે આવવા માટેનું. ને એટલું હું ખાતરી આપીશ કે હું નીચે હટ નહીં કરીશ. મારો અભિનવ તો છે તમારી સામે, આજે 7-7 મહિનાથી આજે પ્રદેશનું જે પણ પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે, ધમકી પણ આપવામાં આવી, ડરાવવામાં પણ આવ્યા, પણ અમે પીછે હટ નહીં કરી. આગળના દિવસોમાં પણ ભલે જાન આપવા પડશે તો હું આપી દઈશ, પણ પીછે હટ નહીં કરીશ. એટલું તમને આજે આશા કરીશ.